કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 10 સપ્ટેમ્બર મંગળવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતીક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. કેન્દ્ર સરકારે ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડના નવા દરો નક્કી કર્યા હતા. સપ્ટેમ્બર મહિનાથી આ દરો અમલમાં આવ્યા છે. હજારો રૂપિયાના આકરા દંડનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ગુજરાતે આ કાયદાનો અમલ મુલતવી રાખ્યો હતો. હવે મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યમાં દંડના નવા દરો જાહેર કર્યા છે. લાયસન્સ, વીમો, આરસી બુક, પીયુસી ન હોય તો પ્રથમ વખત 500 રૂપિયાનો દંડ થશે. મોબાઈલ પર વાત કરવા પર તથા અણઘડ પાર્કિંગ અને ડાર્ક ફિલ્મના ઉપયોગ પર પ્રથમ વખત 500 રૂપિયાનો દંડ થશે. બીજી વખત 1000 રૂપિયાનો દંડ થશે. સીટ બેલ્ટ ન પહેરવા પર 500 રૂપિયાનો દંડ થશે. રેસ કરવા પર 5000નો દંડ થશે. વાહન સંબંધિત ડિજિટલ ડોક્યુમેન્ટ હવેથી માન્ય ગણાશે. રાજ્ય સરકારે દંડની રકમમાં ઘટાડો કરતા લોકોને રાહત થઈ છે. ગુજરાતમાં વરસાદે ફરી તોફાની ઇનિંગ રમી છે. દક્ષિણ ગુજરાતના ઉમરપાડામાં 16 ઇંચ વરસાદથી પૂર આવ્યું છે. બારડોલીમાં 5, વડોદરામાં 4, અમદાવાદમાં 3 ઇંચ વરસાદ થયો છે. ભારે વરસાદથી કિમ માંડવી સ્ટેટ હાઈવે બંધ થઈ ગયો છે. હાલારમાં ગઈકાલે 1.5-2 ઇંચ વરસાદ નોંધાયો હતો. આજે હાલારમાં વરસાદે વિરામ લીધો છે. પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાથી વેપારીઓ પરેશાન છે. સત્તાધીશો આ કાયદાને મનસ્વી અમલ કરતા હોવાનો આરોપ વેપારીએ લગાવ્યો છે. જામનગર વેપારી મહામંડળ દ્વારા આ મુદ્દે સ્કૂટર રેલીનું આયોજન થયું છે. આવતીકાલે સવારે 10:30 કલાકે ચાંદી બજારથી સ્કૂટર રેલી પ્રસ્થાન કરશે. રેલી વિવિધ માર્ગે થઈ જામ્યુકોના આંગણે પહોંચશે. વેપારીઓ દ્વારા મેયર તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને આવેદન આપવામાં આવશે. જામનગરમાં શ્રી મોરારી બાપુની માનસ ક્ષમા રામકથા ચાલી રહી છે. આજે વરસાદે વિરામ લેતા કથામાં શ્રોતાઓની ભારે ભીડ જોવા મળી હતી. શ્રોતાઓ માટેના 3 વિરાટ વોટરપ્રૂફ ડોમ હાઉસફુલ થઈ ગયા હતા. સેંકડો શ્રોતાઓએ કથા મંડપની બહાર શિસ્તબદ્ધ બેસી કથા સાંભળી હતી. જામનગરમાં મોહરમની શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ હતી. ગઈકાલે રાત્રે તાજિયા પળમાં આવ્યા હતા. હિન્દુ મુસ્લિમોએ આસ્થાભેર તાજિયાના દીદાર કર્યા હતા. આજે સાંજે શહેરમાં તાજિયાનું જુલુસ નીકળ્યું હતું. કલાકમાં તાજિયાઓ નિહાળવા માનવ મહેરામણ ઉમટ્યો હતો. જામનગરમાં ડેન્ગ્યુની બીમારી વિકરાળ સ્વરૂપ લઈ રહી છે. રોજ ડેન્ગ્યુના નવા કેસ નોંધાઈ રહ્યા છે. ગત શનિવાર અને રવિવારે 18 કેસ સામે આવ્યા હતા. સોમવારે એક જ દિવસમાં 21 દર્દીઓને ડેન્ગ્યુ હોવાનું નિદાન થયું છે. આટલા મોટા પ્રમાણમાં દર્દીઓને ડેન્ગ્યુ થતાં હોસ્પિટલમાં ખાટલા ખૂટી પડ્યા છે. બેકાબુ સ્થિતિને નિયંત્રિત કરવા આરોગ્ય તંત્ર પ્રયાસરત છે. જામનગર લોહાણા મહિલા મંડળ દ્વારા કવિયત્રી સંમેલન યોજાયું હતું. શબ્દયાત્રી નામના સંમેલનમાં ઉષા ઉપાધ્યાય, લક્ષ્મી ડોબરિયા, પારુલ ખખર, ગોપાલી બુચ તથા હર્ષિદા ત્રિવેદીએ કાવ્યપાઠ કર્યો હતો. સ્થાનિક અગ્રણીઓ સહિત સાહિત્ય પ્રેમીઓએ કાર્યક્રમને માણ્યો હતો. સમગ્ર આયોજન મંડળના પ્રમુખ જ્યોતિબેન માધવાણીની રાહબરી હેઠળ થયું હતું. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.